नमस्कार, बिजनेस प्लस साथे हूँ छू दानवी माली। वीकली एक्सपायरी ना दिवसे भारतीय शेयर बजार में उतार चढ़ाव जोवा मळ्यो, जो कि अंते सेंसेक्स और निफ्टी में मोटू गाबड़ू नोंधायु छे। त्यारे सेंसेक्स फरी एक वार 59,000 नी नीचे गगड़ी गयो, जयरे निफ्टी 17,500 नी उपर बंद थयो। तो कारोबार दरमियान आईटी, एनर्जी, फार्मा शेयर्स में वेचवाली हावी रही। आ उपरांत मेटल, एफएमसीजी, पीएसआई शेयर्स में पण दबाण रह्यु। त्यारे बीजी तरफ रियल्टी, ऑटो शेयर्स में सुधारो नोंधायो। तेरे बीएससी ना मिडकेप ने स्मॉल केप इंडेक्स पण रेड झोन में रहा। तो दिवस ना अंते सेंसेक्स में 1.29% और निफ्टी में 1.22% नु गाबड़ू नोंधायो। तो सेंसेक्स 770.48 से गगड़ियो, तेरे निफ्टी 216.50 से गगड़ियो ने 17,542.80 बंद थयो। तेरे टाटा कंज्यूमर्स ना शेयर्स 28.75 रूपये ना वधारा साथे 838.40 बंद थयो। बजाज फिनसर्व ना शेयर्स 444.25 ना वधारा साथे 17,406.40 बंद थयो। एशियन पेंट्स ना शेयर 54.95 रूपये ना वधारा साथे 3,446.55 बंद थयो। तो आईसर मोटर्स ना शेयर रूपया 52.85 ना वधारा साथे 3,411.60 बंद थयो। हिंदाल्को ना शेयर्स रूपया 17.5 ना घटाड़ा साथे 421.95 बंद थयो। रिलायंस ना शेयर रूपया 77.55 ना घटाड़ा साथे 2,560.40 बंद थयो। ओएनजीसी ना शेयर्स रूपया 3.90 ना घटाड़ा साथे 134.70 बंद थयो। टीसीएस ना शेयर 79.45 रूपये ना वधारा साथे 3,131.70 रूपये बंद थयो। तो मार्केट ना कारोबार अंगे चर्चा करवा अपनी साथे जोड़ाया छे धनवर्षा फिनकेप प्राइवेट लिमिटेड ना डायरेक्टर निलेश भाई कोटक। निलेश भाई, स्वागत छे आपनु जीएसटीवी मां। मंगलवार नी शानदार तेजी बाद मार्केट मां फरी एकवार घटाडो जोवा मळ्यो छे, शुं कहेशो मार्केट नी आ मूवमेंट अंगे? જો વૈશ્વિક બજારો આપણા ત્યાં બુધવારે બજાર બંધ હતું ગણેશ ચતુર્થી ના લીધે, અને ગુરુવારના રોજ જે બજાર છે ચાલુ થયું તે દરમિયાન બે દિવસ વિદેશી માર્કેટો નરમ રહ્યા હતા। વિદેશના બજારોની અંદર ત્રણ એક મુખ્ય પ્રોબ્લેમ આવી રહ્યા છે। એક, યુરોપમાં ગેસની કટોકટી વિકટ બની છે, કારણ કે રશિયાએ ફરી ગેસનો સપ્લાય બંધ કર્યો છે। ઠંડીની મોસમ આવી રહી છે, લોકોને ઓલ્ટરનેટિવ એરેન્જમેન્ટ કરવા પડી રહી છે। પોલેન્ડ જેવા દેશમાં તો કોલસા માટે લોકોની લાઈનો લાગી રહી છે કે ભાઈ હીટિંગ માટે કોલસાની જરૂર પડે ઓલ્ટરનેટિવ તરીકે। ઇવન જર્મનીએ પોતાના જે ન્યુક્લિયર પ્લાન્ટો બંધ કરી દીધા હતા અને ગેસ બેઝ પ્લાન્ટ કર્યા હતા, તો ન્યુક્લિયર પ્લાન્ટ ચાલુ કરી રહી છે। એટલે આ કટોકટી એક બહુ વિકટ છે, સાથે સાથે ઇન્ફ્લેશન છે, અને અમેરિકામાં જે ડેટા આવી રહ્યા છે એ ડેટા એકદમ પોઝિટિવ હોવાથી ત્યાં પણ વ્યાજદર વધે એવું લાગી રહ્યું છે। મુખ્યત્વે ઇન્ફ્લેશન એ સૌથી મોટું જે પરિબળ છે એ હાલમાં બની ગયું છે, અને એ પરિબળના કારણે વૈશ્વિક બજારોમાં જબરજસ્ત જે છે એક પ્રેશર જોવાઈ રહ્યું છે। ઇવન જર્મનીની વાત કરીએ અથવા તો બીજા જે દેશો એક્સપોર્ટ કરે છે એ લોકોને પણ કોસ્ટ ના એસ્કલેશનને કારણે એક્સપોર્ટ રિયલાઇઝેશન્સમાં લોસ અથવા તો ઓછું રિયલાઇઝેશન્સ થઈ રહ્યું છે, અને ક્રૂડના ભાવ વધેલા હોવાને કારણે દરેકે દરેક દેશોની બેલેન્સ ઓફ પેમેન્ટની પરિસ્થિતિ વિકટ બની રહી છે। આ ઉપરાંત જીઓપોલિટિકલ ટેન્શન્સ તો ખરું જ, પરંતુ જે એવું કહેવાય કે સાથે સાથે ક્લાઇમેટના કારણે અમુક જગ્યાએ દુકાળ છે, અમુક જગ્યાએ વધારે વરસાદ છે, અમુક જગ્યાએ ગરમી છે, આ બધા પરિબળો પણ મેજર ફેક્ટર કહી શકાય કે વૈશ્વિક લેવલે બજારો વોલેટાઇલ થાય છે તેના માટે। જી નિલેશભાઈ, આપણા ફર્સ્ટ કોલર જોડાઈ ગયા છે જગદીશભાઈ। જગદીશભાઈ, આપકા શેર વિશે જાણવા માંગો છો? હું ટાટા પાવર અને ટાટા મોટર બેમાંથી કેમાં રોકાણ કરવું સારું હાલમાં? જો મારી દ્રષ્ટિએ ટાટા મોટર એ વધારે બેટર લાગી રહ્યો છે, એટલે ટાટા મોટરમાં આ લેવલે આપ 440-460 વચ્ચે ધીરે ધીરે રોકાણ કરી શકો છો। જી આપણા નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે દિલીપભાઈ। દિલીપભાઈ, આપકા શેર વિશે જાણવા માંગો છો? એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ છે 90 રૂપિયાના ભાવના, અને સાહેબના કહેવા પ્રમાણે 20% સ્ટોપ લોસ નથી રાખ્યું, પણ તો હવે શું કરવું, લોસ બુક કરી લઉં કે રાહ જોવી? મને સાંભળતો તો મારા જે રૂલ્સ છે એ પ્રમાણે આપણે 20% ને અમલમાં કરવું જોઈએ,
હજી પણ દૂર નથી થયું, વધારે ઘટે પહેલા અત્યારે તાત્કાલિક ભલે 20-30% જતા હોય પણ એકવાર લોસ બુક કરી લો. જી આપણા નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે મયુરભાઈ. મયુરભાઈ આપ કયા શેર વિશે જાણવા માંગો છો? મારી પાસે મજડોબ ને ઇન્ડો સ્ટાર પડ્યા છે, શું કરવું છે? હોલ્ડ કરો, મને અત્યારે સારું લાગી રહ્યું છે. જી નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે સુરેશભાઈ. સુરેશભાઈ આપ કયા શેર વિશે જાણવા માંગો છો? સાહેબ મારે ઓટો અને બેંક એમાંથી બે 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 કોઈ સારા શેર ના નામ આપજો ને. બેંકોની અંદર પીએસયુ બેંકોમાં બેંક ઓફ બરોડા અને બેંક ઓફ મહારાષ્ટ્ર નાની અને મોટી એ રીતે, અને પ્રાઇવેટ બેંકોની અંદર નાની ને મોટીની દ્રષ્ટિએ કહીએ તો નાનામાં આઈડીએફસી ફર્સ્ટ બેંક અને મોટાની અંદર કોટક બેંક. જી આપણા નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ આપ કયા શેર વિશે જાણવા માંગો છો? આપણે બજાર ફિન્સર શું ભાવમાં લેવાય? સ્લીટ થાય તો કે સ્લીટ વગર? સ્લીટ થઈ રહ્યો છે અને જે બોનસ ને બધું છે મારી દ્રષ્ટિએ ઓલરેડી 11,000 થી આ ભાવ સુધી વધીને આવ્યો છે. સ્લીટ થયા પછી કદાચ એમાં એક સારું એવું સેલિંગ પ્રેશર જોવાય, અત્યારે લેવાના બદલે સ્લીટ થયા પછી લેવો વધારે સલાહ પર એવું છે. જી આપણા નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે ધીરુભાઈ. ધીરુભાઈ આપ કયા શેર વિશે જાણવા માંગો છો? જી નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે જયેશભાઈ. જયેશભાઈ આપ કયા શેર વિશે જાણવા માંગો છો? મારી પાસે ફેડરલ બેંક ને બેંક ઓફ બરોડા પડે, શું કરવું છે? તો બરોડા જાળવી રાખો, ફેડરલ બેંક માંથી આઈડીએફસી ફર્સ્ટ બેંક માં ટ્રાન્સફર થઈ જાઓ. જી નિલેશભાઈ શું માર્કેટ હવે નવા લેવલ તરફ આગળ વધી રહ્યું છે? માર્કેટમાં ડેફિનેટલી જ્યાં સુધી 17,850 ઉપર ના આવે ત્યાં સુધી દરેક ઉછાળે વેચવાની જોવાય, અને બજારમાં જો 17,200 નું લેવલ તૂટશે તો વધુ વધારો જોવાશે. જી નેક્સ્ટ કરોડ જોડાઈ ગયા છે કલ્પનાબેન. કલ્પનાબેન આપ કયા શેર વિશે જાણવા માંગો છો? 18,000 ડીસીબી ના લીધા છે, 96 ના ભાવે જો ડીસીબી બેન. જોગેન્દ્રભાઈ જોગેન્દ્રભાઈ આપ કયા શેર વિશે જાણવા માંગો છો? હા નિલેશભાઈ, મારે 5-6 વર્ષ માટે 1,00,000 નું રોકાણ કરવું છે, તો થોડા શેર ના નામ આપો ને. જો 5-6 વર્ષ નો હોરાઇઝન હોય તો આપ કોઈ મ્યુચ્યુઅલ 1,00,000 રૂપિયામાં શેર લેવા કરતા કોઈ મ્યુચ્યુઅલ ફંડ માં તમે રોકાણ કરો તો વધારે સારું રહેશે, સેફ રહેશે. અને જો શેર માં રોકાણ કરવું હોય તો તમારે સ્મોલ કેપ ના 2 શેરો ના નામ આપું છું. આ શેરો માં મને ખૂબ જ સારું ભવિષ્ય લાગી રહ્યું છે, પણ આ શેરો માં અગેન રૂલ પ્રમાણે તમે જે ભાવે ખરીદો તેનાથી 20% આપે સ્ટોપ લોસ રાખવાનો. એક શેર નું નામ છે સુબેક સિસ્ટમ લિમિટેડ અને બીજા શેર નું નામ છે ક્રિયા ઇન્ફોટેક લિમિટેડ. આપણા નેક્સ્ટ ફોલો જોડાઈ ગયા છે વિજયભાઈ. વિજયભાઈ આપ કયા શેર વિશે જાણવા માંગો છો? ડાટા પેટર્ન શેર આ ભાવ વેચી શકાય? ડેટા પેટર્ન માં મને ભવિષ્ય ખૂબ જ સારું લાગે છે, આ ભાવે હોલ્ડ કરી રાખો. જી આપણા નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે મહેશભાઈ. મહેશભાઈ આપ કયા શેર વિશે જાણવા માંગો છો? સાહેબ મારે આ ભાવે વિપ્રો લેવા છે, તો વિપ્રો લઈ લો અને બીજું આઈઆરસીટીસી માં રોકાણ કરાય કે અલ્ટ્રાટેક સિમેન્ટ લો? જો વિપ્રો તો જરૂર લઈ લો, આઈઆરસીટીસી માં 650 ઉપર ખરીદી કરવાની, અત્યારના ભાવે ખરીદવા જેવું લાગતું નથી. અત્યારના ભાવે એના બદલે ટેમ્પરરી રોકાણ કરવું હોય તો ગેઇલ ઇન્ડિયામાં રોકાણ કરી શકાય. જી નિલેશભાઈ આપ અમારી સાથે જોડાયેલા રહેજો, આગળ પણ શેર્સ ને લઈને આપણી સાથે ચર્ચા કરીશું. તો આ સાથે હાલ સમય છે એક વિરામનો, આપ જોતા રહો જીએસટીવી. શેર્સને લઈને આપણી સાથે ચર્ચા કરવા જોડાયા છે નિલેશભાઈ. નિલેશભાઈ સ્વાગત છે આપણું જીએસટીવીમાં. તો આપણા નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે પરેશભાઈ. પરેશભાઈ આપ કયા શેર વિશે જાણવા માંગો છો? અમારી પાસે દેવ્યાન ઇન્ટરનેશનલ દિગ્વિજય સિમેન્ટ પડે છે, શું કરવું છે? કઈ સોરી ફરી કહેશો કંપનીનું નામ? દેવ્યાન ઇન્ટરનેશનલ દિગ્વિજય સિમેન્ટ. હા દેવ્યાન ઇન્ટરનેશનલ જાળવી રાખો, એમાં ભવિષ્ય ખૂબ જ સારું લાગી રહ્યું છે. દિગ્વિજય સિમેન્ટ ના ભાવ વેચી નાખવા જોઈએ. જી નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે લલિતભાઈ. લલિતભાઈ આપ કયા શેર વિશે જાણવા માંગો છો? મારી પાસે પેરાગ્રીપ ફોસ્ફેટ ના 350 શેર લાગેલા છે 42 ના ભાવના,
આજે 60 રૂપિયા ક્યાં છે તો એ લાંબા ટાઈમ માટે રાખી શકાય એવી એવું છે કે થોડો ટાઈમ જાય એટલે એમાં કરી લેવા એવું. એમાંથી 50% શેર આ ભાવે વેચી નાખો, 50% શેર્સમાં 50 રૂપિયાનો સ્ટોપ લોસ રાખી જાળવી રાખો. જી, નેક્સ્ટ કલર જોડાઈ ગયા છે ચંદ્રકાંતભાઈ. ચંદ્રકાંતભાઈ, આપ કયા શેર વિશે જાણવા માંગો છો? મારી પાસે ટેક મહિન્દ્રાના શેર છે, એમાં લોસ બુક કરવો કે એવરેજ કરવી જોઈએ? એક તો થંબ રૂલ રાખવાનો કે આપ લોંગ ટર્મના ઇન્વેસ્ટર હોવ તો આપના જે ભાવે ખરીદીવાનાથી 20% ઘટે તો આપે એકવાર લોસ બુક કરો. નિલેશભાઈ, તમારા મતે સ્મોલ કેપ સેક્ટરમાં કયા એવા બે શેર છે કે જે લાંબી રેસના ઘોડા સાબિત થઈ શકે? જો મારી દ્રષ્ટિએ બે નાના શેર્સનું નામ આપ્યું છે કે જેમાં હા પહેલા 20% સ્ટોપ લોસનો આપણો નિયમ જાળવી રાખવાનો છે, અને જે બે શેર નાના છે કે જેની અંદર આપ રોકાણકારોને કહીએ કે ભાઈ એ લોકો આની અંદર ખરીદી કરી શકે છે, તો એમાં એક શેર્સનું નામ છે કરોડ વૈશ્ય બેંક, અને બીજો શેર છે એનું નામ છે વિક્રમ થર્મો. આ બે શેર્સમાં આ ભાવે ખરીદી કરી શકાય, અને એમાં આપની ખરીદીના ભાવથી 20% સ્ટોપ લોસ ખાસ રાખો. જી, આપણે નેક્સ્ટ કલર જોડાઈ ગયા છે અરવિંદભાઈ. અરવિંદભાઈ, આપ કયા શેર વિશે જાણવા માંગો છો? જી, એન્ટરટેનમેન્ટ છે 285 ના ભાવના, તો એમાં લોસ બુક કરી લઉં કે રાહ જોવામાં ફાયદો થશે? 285 ના 57 રૂપિયા જાય એટલે 13 રૂપિયા, એટલે 20% પ્રમાણેનો સ્ટોપ લોસ રાખવાનો. આપણે આ નિયમને ફોલો કરશો તો આપની મૂડી માં 10 માંથી કદાચ 2 શેરોમાં સ્ટોપ લોસ થશે, 8 શેરોમાં બચી જશો. જી, આપણે નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે જીતુભાઈ. જીતુભાઈ, આપ કયા શેર વિશે જાણવા માંગો છો? મારી પાસે વેદાંતના 100 શેર છે 262 રૂપિયાના, એનું જરા એક બે મહિનાનું ભાવિ જણાવજો. 2 મહિના જો બ્રિટાનિયામાં ભાવિ સારું છે. આ બધી કંપનીઓએ એક બહુ સરસ નીતિ અપનાવી હતી, એમના માટે કારગર નીવડી છે. એ લોકો પેકેજિંગ છે જે કહેવાય એમના, એ પેકેજિંગની કોસ્ટ ઘટાડી, પેકેજિંગમાં એમાં જે ભરાતી વસ્તુનું વજન ઘટાડ્યું, બાકી અમને કોસ્ટ છે અથવા તો જે સેલિંગ પ્રાઇસ સેમ રાખી, હવે થોડા ભાવ ઘટ્યા તો એનો એમને બેનિફિટ થઈ રહ્યો છે. કારણ ભાવ તો એના જ રહ્યા, પણ જે અંદર ભરેલી વસ્તુ છે એ ઓછી રાખવાને કારણે આ કંપનીઓને ફાયદો થઈ રહ્યો છે. એફએમસીજી માટે મને એવું લાગે છે આગામી 2 ક્વાર્ટર સારા રહેશે. જી, આપણા નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે રેખાબેન. રેખાબેન, આપ કયા શેર વિશે જાણવા માંગો છો? જે તરફ બ્રેકઆઉટ આવે, નીચેની તરફ બ્રેકઆઉટ આવે તો ઘટાડો, ઉપરની તરફ બ્રેકઆઉટ આવે તો સુધારો જોવાઈ શકે છે. જી, આપણી સાથે નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે નિલેશભાઈ. નિલેશભાઈ, આપ કયા શેર વિશે જાણવા માંગો છો? ઝાયડસ લાઈફ અને ઇન્ડિયા બુલ રિયલ એસ્ટેટમાં એવરેજ કરી શકાય લાંબા ગાળા માટે? પહેલો નિયમ છે એવરેજ કરવા માટે, આપે ખરીદ્યા હોય એનાથી ઉપર જાય ત્યારે એવરેજ કરવી. 100 માંથી 99 લોકો એ જયારે ગાળા ઘટે ત્યારે એવરેજ કરે છે. હકીકતમાં છે કે આપની પોઝિશન અથવા તો આપે જે ડિસિઝન લીધું છે સાચું પડે એટલે કે ભાવ વધવાનો શરૂઆત થાય ત્યારે એવરેજ કરવી એ વધુ ફાયદાકારક રહે છે. એટલે કે ઉદાહરણ તરીકે જો આપણે 300 માં શેર્સ લીધો છે તો 300 માં પહેલા 25% શેર્સ લો, એનાથી ઉપર 3% વધે એટલે 310 ઉપર જાય તો બીજા 35% લો, એનાથી ઉપર બીજા 3% વધે તો પછી બાકીના 40% શેર્સ લો, એટલે 25, 35 અને 40 આ રીતે કરીને 100 ઉપરના લેવલે કરવા જોઈએ. 100 રૂપિયાનું આપણે ઉધાર લઈએ તો 103 પહેલા 100 રૂપિયા 25%, 103 35% અને પછી એની ઉપરના 3% એટલે 107 રૂપિયા આસપાસ એ બાકીના 40% શેર્સ લેવા જોઈએ. જી, આપણે નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે જયેશભાઈ. જયેશભાઈ, આપ કયા શેર વિશે જાણવા માંગો છો? મારી પાસે યસ બેંક 100 રૂપિયાના ભાવથી છે, શું કરવાનું? યસ બેંકમાં મને એટલા બધા લોકો અંદર એન્ટર થયેલા છે એટલે આ શેરમાં મને કોઈ ભવિષ્ય દેખાતું નથી.
એના બદલે કરોડ વૈશ્ય બેંકમાં તમે શિફ્ટ થઈ જશો તો કદાચ વહેલા છુટકારો મળશે આ ભાવે યસ બેંકમાં લોસ કરીને. નિલેશભાઈ, એક્સિસ બેંકના શેર અંગે રોકાણકારોને શું માર્ગદર્શન આપશો? 765 ઉપર જાય તો સ્ટેજી અને 720 નીચે વધુ ઘટાડો જોવાય. જી, નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે જયદીપભાઈ. જયદીપભાઈ, આપ કયા શેર વિશે જાણવા માંગો છો? એ મારી પાસે એચસીસી 3500 પડ્યા છે અને આજે માર્કેટમાં એ 2% 2 રૂપિયા ઉપર ચાલી ગયો છે, તો એમાં કેટલા સમય સુધી હોલ્ડ કરી શકું? જો આપ બધા શેરોમાં એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ જોવાઈ રહી છે, એક બ્રેકઆઉટ આવ્યો છે, પરંતુ મને આમાં કોઈ એવી મોટી મુવમેન્ટ નજીકના ભવિષ્યમાં થાય તેવું દેખાતું નથી. જી, નિલેશભાઈ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે, આપણી સાથે શેર્સને લઈને આગળ પણ વાતો કરીશું. તો આ સાથે હાલ સમય છે વિરામનો, આપ જોતા રહો. વેલકમ બેક. તો આપણી સાથે શેર્સને લઈને ચર્ચા કરવા જોડાયા છે નિલેશભાઈ. નિલેશભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીમાં. તો આપણે નેક્સ્ટ કલર જોડાઈ ગયા છે દીપકભાઈ. દીપકભાઈ, આપ કયા શેર વિશે જાણવા માંગો છો? હા, મારી પાસે આઈઆરસીટીસી 750 રૂપિયાના અને ઇન્ગાલકો 500 રૂપિયાના છે, તો આ બેમાં શું કરી શકાય? આઈઆરસીટીસી અને ઇન્ગાલકો આપના જે ભાવની ખરીદી હોય એનાથી 20% સ્ટોપ લોસ રાખવાનો. જી, આપણા નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે મીનાબેન. મીનાબેન, આપ કયા શેર વિશે જાણવા માંગો છો? હા, નિલેશભાઈ, જય સ્વામિનારાયણ. હવે અમારા ટીસીએસ માં જે ઊંચા ભાવ ગયા છે બાયબેક ના લીધા છે, તો હવે એમાં નુકસાની કાઢવા કયા લેવા જોઈએ? થોડા 3000 થી 3050 આસપાસ આવે તો બીજા ટીસીએસ જ ખરીદજો. મને આ શેર્સ નું ભવિષ્ય ખૂબ જ સારું લાગે છે. જરૂરથી એક વર્ષમાં ફરી એકવાર 4000 નો ભાવ આવશે. જી, આપણા નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે રમેશભાઈ. રમેશભાઈ, આપ કયા શેર વિશે જાણવા માંગો છો? મારી પાસે ટાટા સ્ટીલ ના 90 રૂપિયાના 100 શેર છે, લાંબા સમય માટે લીધેલા છે, પણ અત્યારે બધા લગભગ ટીવી ઉપર આવવા વાળા એક જ વાત કરે છે કે 60 રૂપિયા આ શેર ના થાય તો પછી વેચી અને બીજામાં શિફ્ટ થઈ જવું કે પછી એમાં ને એમાં હોલ્ડ કરવા? મને આ શેર માં કોઈ ખરાબી લાગતી નથી. આપણે તો એક રૂલ જ રાખવાનો કે 90 રૂપિયા એમાં લીધેલા છે. આપણે અત્યારે ભાવ ચાલે છે ધારો કે 108 રૂપિયા, આપણે અલગ રીતે સ્ટોપ લોસ ગણીએ. 108 થી 20% ઘટે અત્યારના ભાવથી તો તમારે એકવાર નીકળી જવું. જી, આપણા નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે પંકજભાઈ. પંકજભાઈ, આપ કયા શેર વિશે જાણવા માંગો છો? જય સ્વામિનારાયણ. મારે 70-80 હજાર નું રોકાણ કર્યું, તો હાલ શેર નું નામ જણાવશો? સોરી, ફરી એકવાર બોલ્યો, સંપર્ક કપાઈ ગયો છે. નિલેશ, હીરો મોટોકોર્પ ના શેર માં શું રણનીતિ અપનાવી જોઈએ? જો આ લેવલે આ શેર ફૂલી પ્રાઇસ છે અને જો હોય શેર તો અહીંયાથી 50% શેર વેચવા જોઈએ. જી, નિલેશ, ટાટા પાવર ના શેર અંગે શું જણાવશો? ટાટા પાવર આ લેવલે ફૂલી પ્રાઇસ લાગી રહ્યો છે. મને 200 થી 210 આસપાસ આવે તો જ ખરીદવી, અથવા તો 265 ઉપર જાય તો મોટો બ્રેકઆઉટ આવે એ પછી ખરીદવી, નહીં તો આ શેર હવે 6 થી 12 મહિના માટે એક રોકાણ કરી શકો છો. એમાં એક કોચિન સીપીઆર નો શેર છે, એક ડીવીઝ લેબોરેટરી નો શેર છે, એક શેર્સમાં જે છે ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમર નો શેર છે, અને ચોથો શેર છે સીસીએલ પ્રોડક્ટ છે, અને પાંચમો શેર છે એનએમડીસી. આ 5 શેરોમાં આપ રોકાણ કરી શકો છો. જી, નિલેશ, બ્રિટાનિયાના શેરમાં પોઝિશન જાળવી રાખવી જોઈએ કે નીકળી જવું જોઈએ? 3650 નો સ્ટોપ લોસ રાખીને તમારું લેણ જાળવી રાખો. જી, નિલેશ, કાલે માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ અને નિફ્ટી કયા લેવલે જોવા મળશે? જો બજારની ચાલ વિશે વાત કરીએ તો આજના લો એટલે કે 17468 નો નિફ્ટી નો લો, 69300 નો સેન્સેક્સ નો લો, અને સોરી 58500 નો સેન્સેક્સ નો લો, 17468 નો નિફ્ટી નો લો, અને 38800 નો બેંક નિફ્ટી નો લો. આ 3 લેવલ અગત્યના છે. આ લેવલ તૂટે નહીં તો એક બાઉન્સ બેક જોવાઈ શકે છે, પરંતુ જ્યાં સુધી 17850 ઉપર નિફ્ટી ના આવે ત્યાં સુધી ઉછાળા
એટલે વેચવાની જ જોવાશે. જી, આપે આજે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ છે? બેંક ઓફ બરોડા, આઈડીએફસી બેંક, કરુર વૈશ્ય બેંક અમે ક્લાયન્ટોને રેકમેન્ડ કર્યા છે, એમના પોર્ટફોલિયોમાં સમાવેશ. જી, નિલેશજી જીએસટીવીમાં જોડાઈ દર્શક મિત્રોને માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે જાણીએ જ્યોતિષની દ્રષ્ટિએ કેવું રહેશે શેર માર્કેટ.